ને માનસિક બીમારી અને ચોક્કસપણે થઈ શકે છે. જી 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 અશોકભાઈ, હવે આપણે આવીએ છીએ એજ્યુકેશન પર. સૌથી પહેલાં તો આજે આ પગલું ભરવામાં આવ્યું છે કે જે ઓનલાઈન એજ્યુકેશન આપવા માટે જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, ને આપ કેવી રીતના જોઈ રહ્યા છો, ને અત્યારેના સમયમાં એ કેટલું જરૂરી બની ગયું હતું કે બધા જ વિદ્યાર્થીઓને હવે ઘરેથી જ ભણાવવામાં આવશે, એટલે કે ઓનલાઈન એજ્યુકેશનની શરૂઆત કરવામાં આવી છે. પહેલી બાબત તો જે આ સ્ટેપ સરકાર દ્વારા સૂચન કરવામાં આવ્યું અને મીડિયાએ તેને વધાવી લીધું, સ્વીકારી લીધું, અને આજે આપણે જોઈએ છીએ તો આપણે ગુજરાતની જે ચેનલ્સ જે છે, ઘણી બધી ચેનલ્સ ઉપર શૈક્ષણિક કાર્યક્રમો આવતા શરૂ થઈ ગયા. તો અહીં આપણે બંનેને અભિનંદન આપીશું. એક તો મીડિયાએ પણ પોતાનું એક સામાજિક કર્તવ્ય નિભાવ્યું છે અને સરકારને પડખે ઊભું રહ્યું છે, આ એક બાબત થઈ. બીજી બાબત, ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરવા આમ જોવા જઈએ તો આપણા માટે અથવા પેરેન્ટ્સ માટે કે સમાજ માટે નવો સંકલ્પ લાગે છે, પણ ખરેખર એવું નથી. તમે જો આજે બજારની અંદર પણ ઘણા બધા સોફ્ટવેર મળે છે તૈયાર, અને એનો ઉપયોગ કરી વિદ્યાર્થી ઘેર ભણતા હોય છે, પણ 100% વિદ્યાર્થીઓ રીતે ભણતા નહોતા. હવે આપણે એનું માસ લેવલ ઉપર એનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ, આ એક બાબત. અચ્છા, ઉચ્ચ શિક્ષણ કોલેજની કે વાત કરીએ તો ત્યાં પણ UGC દ્વારા કે અધર ચેનલ દ્વારા ઓનલાઈન શિક્ષણ આપી રહ્યા છીએ. હજુ પણ હું આગળ વાત કરીશ તો આપણી ગુજરાત સરકારની વંદે માતરમની જે ચેનલ્સ છે, ઘણી બધી ચેનલ્સ છે, એની ઉપર પણ રૂટીન ઓનલાઈન એજ્યુકેશન આપણે આપતા હતા. અને એ ઉપરાંત અમદાવાદમાં પણ શૈક્ષણિક ટેકનોલોજી ભવન જે આવેલું છે, એના દ્વારા દરરોજ 5.25 કલાક 40 મિનિટ જેટલો સમય ઓનલાઈન એજ્યુકેશન આપતા હતા, પણ એનો માસ લેવલ ઉપર ઉપયોગ ઓછો થતો હતો. અને વંદે માતરમ ચેનલ દ્વારા જે ઉપયોગ થતો, જ્યારે સ્કૂલ ચાલુ હોય ત્યારે થતો, પણ અત્યારે શાળા કોલેજો તો બંધ છે. એટલે સરકારને એક વિચાર આવ્યો અને મીડિયાએ એને સ્વીકારી લીધો. હવે આની તમે એમ પૂછ્યું કે અસર શું થશે, હવે અસરની બેન તો હજુ આપણે થોડા સમય આ પ્રોગ્રામ ચલાવીશું પછી આપણે ખ્યાલ આવશે. પણ અત્યારે વિદ્યાર્થીઓ ઘરમાં બેસીને, વાલી અને વિદ્યાર્થીઓ બંને કંટાળતા હતા એમ કહું તો ચાલે એમ, અને એમની પાસે બીજી કોઈ પ્રવૃત્તિ નહોતી. મેં 2 દિવસ પહેલાં જ આ સ્ટુડિયોમાં જ વાત કરેલી કે આવા સમયગાળામાં વિદ્યાર્થીઓને પ્રવૃત્તિમાં રાખવા થોડા અઘરા છે અને રાખવા જોઈએ. તો એક આ પ્રવૃત્તિ સરકારે સોંપી દીધી અને મીડિયા એમાં સપોર્ટ કર્યો, એ બહુ સારી બાબત છે, જેથી કરીને વિદ્યાર્થીઓ ઘેર બેસીને થોડું કામ કરી શકશે. અને એ માટે આપણી પાસે GCRT પાસે ડિજિટલ લેસન્સ બહુ જ તૈયાર હતા, એનો ખરેખર ઉપયોગ નહોતો થયો, એ હવે ઉપયોગ શરૂ થઈ ગયો છે. ઉપરાંત આજે પણ 22 સેકની અંદર તાત્કાલિક ધોરણે સારા સારા ગુજરાતમાંથી શિક્ષકોને બોલાવીને શૈક્ષણિક કાર્યક્રમ પ્રોગ્રામો તૈયાર કરવાનું ચાલુ થઈ ગયું છે, અને જે મીડિયાને આપવામાં આવશે અને મીડિયા પોતપોતાની રીતે પોતાની ચેનલ ઉપર. જી ચોક્કસથી. અશોકભાઈ, પ્રશાંતભાઈ, આપનું આ બાબત પર શું માનવું છે કે જે પણ વિદ્યાર્થીઓ છે એ લોકો સ્કૂલમાં શાળામાં જઈને ભણે અને એના સિવાય એ ઉપરાંત ઓનલાઈન આવી રીતે ભણે, આ બંને વચ્ચે આપ કેવી રીતના તફાવત જોઈ રહ્યા છો? આ એક મજબૂરી રીતે આપણે લઈ શકીએ છીએ કે અશોકભાઈ જે પ્રકારે વાત કરી કે ક્યાંક આ બધું તૈયાર હતું પરંતુ લોકો ઉપયોગમાં નહોતા લઈ રહ્યા અને હવે લેશે, આપ કઈ રીતે જોઈ શકો છો આને? આમાં 2-3 બાબત છે, પોઝિટિવ નેગેટિવ બંને પોઈન્ટ છે. અને જે પોઝિટિવ પોઈન્ટ એ છે કે આ હેન્ડી છે, ગમે ત્યારે તમે એને સાંભળી શકો, ઉપયોગ કરી શકો, ચોક્કસ અમુક સમય પ્રસારણ થાય એ બધી અલગ બાબતો છે. પણ રિયલ જે એનો કન્સેપ્ટ જે છે એ છે કે તમે જ્યાં હો ત્યાં તમારે જે સમય તમારે જે લેક્ચર સાંભળવું હોય તે સાંભળી શકો. આખી દુનિયામાં આ પ્રકારના પ્રયોગો વર્ષોથી ચાલે છે, એટલે આ એક તમારી સગવડની બહુ મોટી વાત છે. હવે આ બીજી જો મુખ્ય જો આની નેગેટિવ પાસું જો હું કહું તો જે સોશિયલ ઇન્ટરેક્શન છે જે ખૂબ જરૂરી હોય એજ્યુકેશનમાં, એ નથી મળતું. પણ હું તમને છોકરાઓ એનો ઉપયોગ શોધી નાખ્યો છે. ધારો કે મેં ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા જોયા છે કે ઓનલાઈન ક્લાસીસ ચાલે છે, તો એમાં એ લોકો આમ ક્લાસ ભણતા હોય પણ અહીંથી મોબાઈલથી બીજા જોડે કોન્ટેક્ટ હોય છે. એટલે આવું થઈ, એટલે માણસ થઈ શકે, વાત બરાબર છે પ્રશાંતભાઈ. પણ જે એને એને જે ખૂટે છે એ સોશિયલ ઇન્ટરેક્શન ખૂટે છે અને સોશિયલ ડાયનેમિક્સ એના જે છે એ બદલાઈ જાય છે. બીજું એને જે અમારી ભાષામાં સોશિયલાઇઝેશનની પ્રોસેસ કહેવાય, એટલે સમાજીકરણની મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે, એ એનામાં પ્રોપર રીતે ના થઈ શકે એવું બને છે. જો કે આ ટેમ્પરરી છે, લાંબા ગાળાની અસર થવાની નથી. હા, એટલે એક મજબૂરી રીતે અત્યારે આપણે આ પગલાને ખૂબ સારી રીતે જોઈ શકીએ છીએ. આ પગલું હું એવું માનું છું કે કદાચ સાવ ઘરે બેસી રહેતા છોકરાઓ માટે ઘણો આશીર્વાદ સ્વરૂપ છે. જી જી જી. અને પીનલ, તમે જે વાત કરી અમે કે વર્ગખંડમાં જે બાળક ભણે છે શિક્ષકની હાજરીમાં, એની તુલે તો ન જ આવે, આપણે માનીએ છીએ. પણ સાવ ન ભણવા કરતા ખૂબ જ સારું છે કે એટલીસ્ટ જે લોકોને ખરેખર કરવું છે એ લોકો ભણી શકશે ઘરેથી. અને અશોકભાઈ, બીજી એક વાત કે અત્યારે શેડ્યુલિંગ ઉપર જો સવાલ આવે છે તો જે પ્રકારે શેડ્યુલ બનાવવું એ તો ક્યાંક ખોરવાઈ જશે એવું માની શકાય છે. હા, મેનેજ કરવામાં આવી રહ્યું છે, પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, પરંતુ છતાં પણ આ વખતે
કોરોનાને લીધે શિક્ષણ વિભાગ પર અસર તો ચોક્કસપણે પડશે, બીકોઝ ઓફ શેડ્યુલિંગ અને તેની સાથે સાથે પરીક્ષાઓ પણ હવે સ્થગિત કરવામાં આવી છે, તો શિક્ષકો પર એક ભાર પણ આવી જશે. આમાં પેનલ મોટી અગત્યની બાબત એ છે કે જિંદગી બચાવવાની વાત આવે છે, અને એની સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ હોય જી ચોક્કસથી જીવન છે તો શિક્ષણ હશે આગળ. જી મને આ સ્ટુડિયોમાં જ પ્રશ્ન પૂછવામાં આવેલો કે જ્યારે શાળા કોલેજોને બંધ કરવામાં આવ્યું, તો મેં કહેલું કે ભાઈ જિંદગી હશે, જીવન હશે તો બધું જ હશે, એક બાબત. અને પછી મને એ પણ પૂછવામાં આવેલું કે સરકારે આ ઉતાવળું પગલું નથી ભર્યું, ત્યારે એમ કહેવાનું મન થયું કે ધારો કે સરકારે આ પગલું ન ભર્યું હોત અને કોઈ એકાદ બે કેસ આવ્યા હોત તો પાછો સમાજ એમ કે સરકારને તો બહુ લેટ થઈ ચૂક્યું છે ને, બિલકુલ ભી ઉતાવળું પગલું ન જ કહી શકાય. કારણ કે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે બીજા અન્ય રાજ્યો અસરગ્રસ્ત છે, તો શા માટે આપણે પણ રાહ જોઈએ? કેમ આપણે પણ અહીંયા તૈયાર ચોક્કસપણે હોવા જોઈએ. જી રાઈટ, પ્રોમ્પ્ટ જે એક્શન છે એ હોવા જોઈએ. અને આઈ એમ વેરી મચ શ્યોર અબાઉટ ઈટ કે કોઈ પણ લોકો એ જરૂર માનશે કે સરકારની અત્યાર સુધીની કામગીરી છે ખરેખર પ્રશંસનીય. જી જી ચોક્કસથી. WHO એની નોંધ લીધી છે. જી જી જી, વખાણ પણ કરવામાં આવ્યા છે કે આમાં ખાસ કરીને સરકારે ખૂબ જ સારા પ્રયત્નો કર્યા છે. ફેસબુકના CEO ગઈકાલે મેલ કર્યો છે આપણને, અને એને પોતાની કોમેન્ટ રજૂ કરી છે અને આપણને અભિનંદન આપ્યા છે આપણે જે કામ કરી રહ્યા છે. અને એજ્યુકેશન બાબતમાં ગઈકાલની જ વાત છે આ, તો સરકારે આ જે પગલાં ભર્યા એમાંથી માનતો કે બીજો ફાયદો કયો દેખાઈ આવે છે કે અત્યાર સુધી ડિજિટલી આપણા ત્યાં ઓછું થતું હતું, અને આ 15-20 દિવસ કે મહિનો આપણે કરશું ને એટલે ટેવાઈ જઈશું, એટલે આવતા વર્ષે ચોક્કસથી એ પણ એક વધશે. ને પ્રશાંતભાઈ, બીજી જે એક આપણે જે સાયકોલોજીકલ ઇફેક્ટની વાત કરી રહ્યા છે, એ વાત આપી એક ઉદાહરણ એટલા માટે આપવું પડશે કારણ કે દિલ્હીમાં એક દર્દીએ આપઘાત કર્યો છે, એ બાબતને આપણે કેવી રીતના જોઈએ છીએ? કારણ કે જે પ્રકારે મેં કહ્યું ને, જે પ્રકારે આપે પણ જણાવ્યું કે ક્યાંક કોરોના તો નહીં, પરંતુ જો થોડા પણ સિમ્પટમ્સ જોવા મળી રહ્યા છે તો લોકોને અન્ય બીમારીઓ થઈ રહી છે, પરંતુ આ તો ખૂબ જ એક હાઈ લેવલની વાત કહી શકાય કે વ્યક્તિ પહેલા જ આપઘાત કરી લો, હજી પણ આપણને ખ્યાલ નથી, એ શંકાસ્પદ જ છે. હજી ટેસ્ટ થશે તો કદાચ ખ્યાલ આવશે કે ખરેખર કોરોનાની અસર હતી કે કેમ, એ પહેલા જાણે આપઘાત કરી લીધો છે. આવા વ્યક્તિઓની માનસિકતાને આપણે કેવી રીતે સુધારી શકીશું? આ જે પર્ટિક્યુલર કેસની વાત કરીએ તો એ કંઈક આઉટ ઓફ ઇન્ડિયાથી વિદેશથી આવ્યો, પછી એને અલગ રાખ્યો હતો, ઓબ્ઝર્વેશન અંડર રાખ્યો હતો, અને એને બુધવારે દાખલ કર્યો, અને એને એટલે ગઈકાલે દાખલ કર્યો, અને આજે એને આપઘાત કર્યો. તકલીફ એ છે કે આવા લોકોને ઓલરેડી મેં કહ્યું તે પ્રમાણે થોડું ડિપ્રેશન અંદર ચાલતું જ હોય છે, કદાચ એને દવા પણ ચાલતી હોય આગળ, એવું પણ બની શકે. મૂડ સ્વિંગ્સની દવા ચાલતી હોય, જેને અમારી ભાષામાં મેનિક ડિપ્રેસિવ સાયકોસિસ અથવા તો બાયપોલર મૂડ ડિસઓર્ડર કહીએ છીએ, એવું હોય, એનું મેજર ડિપ્રેશન એને હોય, તો એવા સંજોગોમાં આવી સ્ટ્રેસફુલ સિચ્યુએશન બીજી કોઈ આવે તો પેલું અંદરનું ડિપ્રેશન જે છે એકદમ શૂટઅપ થાય છે, અને એને કારણે એવું પગલું ભરી શકે. પણ સામાન્ય લોકોએ એટલું યાદ રાખવાની જરૂર છે, હું એની બહુ જ ઇન્ટરેસ્ટિંગ તમને આપણા બધા જ દર્શકો માટે વાત કરું, જેનું બીજું પાસું છે, મારે આજે ખાસ ડિસ્કસ કરવું છે, વિચ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, કે કોરોનાના લીધે આ મૃત્યુ થાય છે બહુ જ દુઃખજનક ઘટના છે, પણ કોરોનાએ દુનિયાને ચેન્જ કરી છે એ પણ એટલી હકીકત છે. આખી દુનિયામાં છેલ્લા 20-25 વર્ષથી જે ફાસ્ટ લાઈફ હતી હવે સ્લો થઈ ગઈ છે. આ સ્લોડાઉન જે છે એ ખરેખર માણસના મન માટે એ આશીર્વાદ સ્વરૂપ છે. હું તમને જે ઘરે બેઠા છે એની વાત સમજાવું, ઘરે કેમ બધાને અત્યારે તકલીફ ઊભી થાય છે, કારણ કે આટલી બધી વાર શાંતિથી કોઈ બેઠું નથી. પણ પ્રશાંતભાઈ, એ લોકો એનો અત્યારે એ લોકો એને એડવાન્ટેજ રીતે નથી ગણી રહ્યા, વર્ક ફ્રોમ હોમ એ લોકોને અત્યારે એક માનસિક ત્રાસ લાગે છે. ઘણા બધા લોકો એવું પહેલા મજાકમાં કદાચ કહેતા હોય કે કાશ ઘર પર ઘરેથી જ આપણને કામ કરવાનું મળે, પણ અત્યારે જયારે એ લોકો ફીલ કરી રહ્યા છે ને, ત્યારે એ જે આપ સોશિયલ ઇન્ટરેક્શન ની વાત કરી રહ્યા છો એ ત્યાં પણ નડી રહ્યું છે. હું કહું સોશિયલ ઇન્ટરેક્શન બીજા કોઈ સાથે નહીં થઈ શકે, પણ ખરેખર જેની સૌથી પ્રાથમિક જરૂરિયાત છે પરિવારના મેમ્બર્સ સાથે થઈ શકશે. અત્યાર સુધી કેવું હતું કે ભાઈ ટાઈમ જ નથી, કે સવારથી જાય છે ને રાત્રે આવે છે ને છોકરા તો સુઈ ગયા હોય છે, સવારે છોકરાઓ સ્કૂલે જતા રહે છે. આવા કેટલાય માતા પિતા હશે કે જે બાળકોની સાથે સમય નહીં ગાળી શકે, તો આપત્તિને અવસરમાં ફેરવવાનો આ એક સાચો સમય છે. તમે જાણો કે ભલે તમે જે સિચ્યુએશનમાં છો એ સિચ્યુએશનમાં તમે પોઝિટિવ કંઈક કરો, તમારા પરિવારને સમય આપો, જે વાત બહુ વર્ષોથી નથી સાંભળી પતિ પત્ની એકબીજાની એ વાત સાંભળો, અને એ કદાચ બને. આની એક બીજું પાસું એ પણ છે કે ચાઇનામાં 300 ઉપર ડાયવોર્સના કેસીસ આવે છે, કારણ કે જે લોકો જોડે જ નહોતા રહેતા એ જોડે રહેવાનું થયું વધારે, અને એકબીજાને વધારે નજીક જાણે, એટલે નેગેટિવ વાસો પણ સામે આવી રહ્યા છે. એવું કહી શકીએ કે ભારતની અંદર તો એવું થવાની શક્યતા ઓછી છે, કારણ કે સોશિયલ સ્ટ્રક્ચર બહુ સ્ટ્રોંગ છે. અને બીજી મહત્વની વાત એ છે કે
લોકો બાળકો સાથે સમય ગાળી શકે એવી સ્થિતિ પણ ઉભી થઈ છે. ક્વોલિટી અને ક્વોન્ટિટી આ બંને પ્રકારનો સમય બાળકોને આપી શકાય. આ બાળકોને પોઝિટિવ અસર એના પર માતા પિતા ઈચ્છે તો કરી શકે છે. જી જી, તો પ્રશાંતભાઈ આ ખૂબ જ એક સરસ અને પોઝિટિવ વાતો પણ કરી છે, કારણ કે કોરોનાને લઈને ઓલવેઝ નેગેટિવ વાતો કરવી એ પણ યોગ્ય નથી. આ પણ ખૂબ સરસ વાત છે કે અત્યારે એક બહુ જ સરસ અવસર પણ મળ્યો છે, કેમ નહીં આપણે પણ ઘરે બેસીને કામ કરીને તેની સાથે સાથે પરિવાર સાથે પણ ટાઈમ સ્પેન્ડ કરીએ. તો કદાચ આપણને એવું લાગશે કે કોરોનાની બીમારીથી પણ તો બચી જઈશું, અને એવું બી નથી કે ઓફિસમાંથી, કારણ કે કહેવા તો ઓફિસમાંથી જ આવ્યું છે, તમે ઘરેથી કામ કરી શકો છો. એ સિવાય અશોકભાઈ, પ્રશાંતભાઈ વાત કરીએ, એમાં થોડું એડ કરવું છે મારે, એજ્યુકેશનની રીતે વાત કરવું છે કે પ્રશાંતભાઈ એક સરસ એક પાવર એ બની કે હમણાં બે દિવસ પહેલા સરકારે દરેક શિક્ષકોને આદેશ કર્યો કે વિદ્યાર્થીના ઘેર જઈને તમે જરા પુરવણી આપી આવો, એટલે કે આખી બુક તૈયાર કરેલી છે સરકાર પાસે, અને એમાં એકમ કસોટી અથવા તો એમ કહેવાય ને આખા વર્ષનું યુનિટ ટેસ્ટ એ બધું જ અંદર છે. તો શિક્ષકો ઘેર ઘેર ગયા તો વાલી અને શિક્ષકો એકબીજાથી નજીક આવ્યા, અને વાલીના મગજમાં એક શિક્ષકો માટે એક અનહદ પોઝિટિવ પ્રેમ ઉભરાવ્યો, અને બાળકો કરવા લાગ્યા, અને શિક્ષકો પણ એ પોતાને ગૌરવવંતી. પણ અશોકભાઈ આ તો પોઝિટિવ વાત થઈ, પરંતુ તેની સાથે સાથે આપણે જે અમુક જે નેગેટિવ પાસાઓ પણ છે, જેમ કે અત્યારે સીબીએસઈની ધોરણ 10-12 જેડબલ એમએનસી બધી જ યુનિવર્સિટીની પરીક્ષાઓ અત્યારે સ્થગિત કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓ એની માટે તૈયાર હશે, અત્યારે પરીક્ષાઓ રદ સ્થગિત થઈ ગઈ છે, પછી ફરીથી ટાઈમ ટેબલ આવશે. અત્યારે વર્કલોડ પણ ક્યાંક એક રીતે વધતો જોવા મળી રહ્યો છે, અને એની સાથે સાથે શેડ્યુલિંગ પણ ખોરવાઈ ગયું છે, એટલે આ પણ એક નેગેટિવ પાસો પણ આપણને એજ્યુકેશનમાં સ્પેશિયલી જોવા મળે. એને તો હું વધારે સારી રીતે એ રીતે કહીશ કે આપણે પોઝિટિવ લઈએ છીએ એટલા માટે કે આ વર્ષના એન્ડમાં કોરોનાની જાણ થઈ, તમે એવું નક્કી કર્યો કે વચ્ચેના સમયગાળામાં જો આ સમય આવ્યો હોત તો 1000 શૈક્ષણિક કાર્ય હજુ વધારે ઠપ થઈ ગયું હોત. આ તો પરીક્ષા નજીક હતી, એટલે એમ કહેવાય ને કે 90% જેટલો અભ્યાસક્રમ તો શીખી લીધો હતો, પ્રિપેરેશનનો સમય, પ્રિપેરેશનનો રિવિઝનનો સમય હતો, એટલે એક રીતે સારું થયું. અને બીજું કે આમ પણ અમારી એક્ઝામ જ શરૂ થવાની હતી 23મી તારીખથી, બોર્ડની એક્ઝામ તો આપણે પૂરી થઈ ગઈ, અને 23મી તારીખથી એક્ઝામ જે શરૂ થવાની હતી એ આપણે પાછળ લઈ જઈએ છીએ. પણ એક હોય ને કે ડોક્ટર, આપણે એક વાત હોય ને કે સ્ટુડન્ટ્સ હોય એ લોકો એક ટાઈમ ટેબલ પ્રમાણે તૈયાર હોય, ઘણી બધી વખત વહેલા એક્ઝામ લેવામાં આવે તો એ તો તકલીફ હોય, પણ જ્યારે એક્ઝામ બહુ ડીલે થાય ને ત્યારે પણ તકલીફ હોય. એ જ કહેવા જઉં છું કે આ એક નવી સ્થિતિ પર પહોંચી વળવાની કોપિંગ મિકેનિઝમ છે, એટલે તમને ધારો કે કોઈ કટોકટી ભરી સ્થિતિ આવે તો તમને આ એક સમય છે કે તમે શીખો અને તમે આગળ વધો. બીજી વસ્તુ છે કે આપણે હંમેશા છે ને કે ઘણી બધી વખત કોઈ ક્રિટિકલ કન્ડિશનને આપણે એમાંથી દુઃખને જ ગ્રહણ કરવાની વાત કે પ્રોબ્લેમ બહુ છે એવી, પણ એની બદલે તમે આખો અભિગમ બદલો કે આમાં હું કેવી રીતે સારી રીતે રહી શકું, તો ચોક્કસ આ એક સાયકોલોજીકલ એક આખો ચેન્જ છે તમારામાં, એ થઈ શકશે. અને આ રિયાલિટી છે, આ કોઈ આમ મોક ટેસ્ટ નથી, મોક ડ્રિલ નથી. એનો એક ફાયદો એવો પણ થઈ શકે ને કે વિદ્યાર્થીને પ્રિપેરેશન કરવાનો જે સમય મળતો હતો એમાં સમય વધારે મળશે, વધારે ચોક્કસ. પણ એ વાત તો છે જ, પણ ઘણા સ્ટુડન્ટ્સ એવા હોય કે જે લોકોને ટાઈમ ટેબલ પ્રમાણે એક કહેવાય ને કે વધારે સમય સુધી લોડ લેવું ન ગમે, કે હવે એક્ઝામ આવી જવી જોઈએ અને એક્ઝામ ક્લિયર થઈ જવું જોઈએ, કારણ કે જે પ્રકારે એ લોકોએ ટાઈમ ટેબલ પ્રમાણે તૈયારી કરી હોય કે આ ડેટ એક્ઝામ છે, તો એ લોકો આપીને છૂટા થવા માંગતા હોય, ડીલે થાય એની પણ એ લોકો એન્જોય પણ ન કરી શકે, કે જ્યાં સુધી એક ભાર છે કે એક્ઝામ હજી થવાની છે, તો એ પણ એક ઇમ્પેક્ટ જોવા મળતી હોય છે. ગુજરાતની અંદર અને આખા ભારતમાં ઘણી બધી વખત આવું થયું છે, એક્ઝામ્સ ડીલે થઈ જાય છે, એવું થઈ શકે. અમુક એવા સંજોગો છે કે જો કોઈના હાથની વાત એમ બીમાર પડવું અને એક્ઝામ આપવી, એના કરતાં બેટર છે કે વેઇટ થવું અને સ્વસ્થ સારી મોડી, અને એમાં પણ જ્યારે સરકાર પૂરી રીતે સહાય કરી રહી હોય, હેલ્પ કરી રહી હોય, ત્યારે બધા જ વિદ્યાર્થીઓને એની સાથે સાથે માતા પિતા પણ અત્યારે તો હવે તૈયાર હશે ક્યાંક ને ક્યાંક આમાં આગળ વધવા માટે. પ્રશાંતભાઈ હવે અહીંયા જે આપણે ભયની વાત કરી રહ્યા છે એમાં એક સાયકોલોજીસ્ટ તરીકે પણ એક કહી શકાય કે ડૉક્ટર તરીકે આપનું આપ લોકોના ભયને કેવી રીતે દૂર કરવા માંગશો? આપે હમણાં જે આપણે વાત કરી કે વ્યક્તિએ આપઘાત કરી લીધો, અત્યારે મેં જે પ્રકારે શરૂઆતમાં પણ કહ્યું કે સામાન્ય શરદીના સિમ્ટમ્સમાં લોકો એટલું ટેન્શન લઈ રહ્યા છે કે કોરોના તો નહીં હશે, કે ગુજરાતમાં એટલું ભયભીત થવાની જરૂરિયાત નથી. આપણે એવું નથી કહી રહ્યા કે એ લોકો બિલકુલ રિલેક્સ થઈ જાય, ચોક્કસપણે એ લોકોને એલર્ટ તો રહેવું જ છે, પણ મગજ પર જે લોકો લોડ લઈ રહ્યા છે એ લોકો બીજી ઘણી બધી બીમારીઓને આમંત્રણ આપી રહ્યા છે, કારણ કે અત્યારે શું છે, ઘરે બેસવાનું છે, ફ્રી માઇન્ડ છે, નો ડાઉટલી જો વર્ક ફ્રોમ હોમ છે પણ ઘરમાં બેસી એટલે એક થોડું રિલેક્સ તો હોઈએ જ આપણે, એવા સમયમાં લોકો વધારે વિચારતા થઈ જાય, એની માટે શું કહેશો? ખાસ તો જ્યારે તમારી પાસે આટલો સમય મળે છે તો હવે તમે તમારી પાસે એક પ્રકારની તાકાત છે કે તમે તમારા ટાઈમને મેનેજ કરી શકો છો. ટાઈમ તમારા નિયંત્રણમાં છે અત્યારે, એટલું યાદ રાખો, તમે ટાઈમના નિયંત્રણમાં ઓછા છો પહેલા કરતા. એટલે આવી સિચ્યુએશનમાં વર્ક ફ્રોમ હોમ તમારો જે સમય છે, પહેલા તો તમારો કમ્યુટનો ટાઈમ તો બચી જાય, આવવા જવાનો ટાઈમ તો બચી જ જાય છે, તમારો એક્સ્ટ્રા ટાઈમ છે. બીજું કે તમે તમારા ઘરના આરામપ્રદ માહોલમાં છો,
એટલે તમે એ પણ કામ કરી શકો, અથવા જે ભણે છે છોકરાઓ એમના માટે સારી વસ્તુ શું થઈ છે, હું તમને કહું, એ લોકો એમને પણ સ્ક્રીનના એડિક્ટ હતા, એમને પણ એ લોકો મોબાઈલ બહુ જોતા હતા, તો હવે એવો સ્ક્રીન એમની સામે આવે છે કે જેમના માટે ઉપયોગી છે, એટલે આ જે સ્વિચિંગ ઓવર જે છે એ એમના માટે ઉપયોગી થાય છે, અને લોકો આ કરવું એમાં કોઈ ડાઉટ નથી, અને સિમ્પટમ્સ દેખાય તો પણ ભયભીત ના થાય, જરાય ના થાય, કારણ કે એટલું યાદ રાખો કે પહેલા પહેલી વાત તો એ છે, આપણે વારંવાર કહીએ છીએ એઝ અ મેડિકલ પર્સન પણ અમે વારંવાર કહીએ છીએ કે ભાઈ ક્યારે અત્યારે તમારે માસ્ક પહેરવાની જરૂર નથી, પહેલી વાત તો આ છે, સિવાય કે તમે કોઈ બહુ ભીડભાડ વાળા એરિયામાં ગયા હોય અને કોઈ ઇન્ફેક્ટેડ માણસો તમને શંકાસ્પદ લાગે તો જ, સેનિટાઇઝેશન વાપરો છો એ ઇનફ છે, સાબુથી પણ હાથ ધોવો તો ઇનફ છે, એટલે આ બધા પ્રિકોશન્સ છે, તમે સાવચેતીને તમે સ્ટ્રેસ ના ગણો, સાવચેતીનું સ્ટ્રેસ થોડું ઘણું હોય પણ એ સ્ટ્રેસ જો વધી જશે તો એન્ઝાયટી અને ડિપ્રેશનમાં પરિવર્તિત થશે, થોડા ઇઝી રહો, કુલ ડાઉન રહો અને સરસ રીતે મેનેજ કરો, નવી પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિ ક્યારે કોઈએ પ્રિડિક્ટ નહોતી કરી, ભલે મને બીજો જ્યોતિષની ખબર નથી પડતી પણ કોઈ આવી પ્રિડિક્ટ નહોતી કરી, પણ એટલું નક્કી છે કે આ પરિસ્થિતિમાં પણ આપણી પાસે બહુ બધા રસ્તા છે, ભેગા મળીને, સ્પેશિયલી ગુજરાત માટે તો સારું જ કહી શકીએ કે જ્યાં એટલી બધી તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે, ભેગા મળીને તમે યોગ કરી શકો, આસનો કરી શકો, પ્રાણાયામ કરી શકો, બીજા મુદ્દા પર ડિસ્કશન કરી શકો, ભાઈ COVID-19 જે છે એનું શું કેમ થયો, તમે તમારા સંતાનને સમજાવો કે આનું શું ગંભીરતા છે, આવું બધું ઇન્ફેક્શિયસ ડિસીઝ વિશે વાત કરી શકો, ઘણી બધી એને કવિતાઓ કહી શકો, કશું કે એક્સ્ટ્રા અને ઇન્યુઇટી કંઈ પણ કરી શકો, એક્સ્ટ્રા અને ઇન્યુઇટી. અશોકભાઈ, આપ સ્ટુડન્ટ્સને શું કહેવા માંગશો કે એ લોકો જે એ લોકોને જે અત્યારે એક કહી શકાય ને કે ખોટ છે, કદાચ સોશિયલ ઇન્ટરેક્શન નથી મળી રહ્યું, પરંતુ છતાં પણ ઘરે જેટલું પણ ઓનલાઈન ભણાવવામાં આવી રહ્યું છે એને ઓબ્ઝર્વ કરે, એની સાથે આગળ વધે, એ માટેની શું એડવાઇસ આપશો? મેં આમાં બે શબ્દો, અને જે એક્ઝામ્સ હવે રીશેડ્યુલ થઈને આવશે એની માટે પણ તૈયારી રહે, વિદ્યાર્થીઓએ આ તક જે આને તક તરીકે લેવી જોઈએ કે ચલો મને પ્રિપેરેશન કરવાનો વધારે સમય મળે છે, આ એક બાબત. અને પ્રશાંતભાઈ કહ્યું, બહુ એગ્રી થયો છું કે વાલી અને વિદ્યાર્થીઓએ બંને ઘરમાં એવી નવી પ્રવૃત્તિ શોધો કે જે અત્યાર સુધી તમે સમયના અભાવે નહોતા કરી શકતા, હવે આપણી પાસે સમય આવ્યો છે, એટલે હું બે શબ્દો આપું છું કે કશુંક એક્સ્ટ્રા કરો, કશુંક ઇનોવેટિવ કરો, અને એમાંથી તમને બહુ મજા આવશે, તમે તમારી જાતને ઓળખતા થશો, હું સાયકોલોજીકલ વાત કરું છું, આ એક સમય છે, તમે તમારી જાતને ઓળખતા થશો અને એ રીતે એનો ઉપયોગ કરવો જોઈએ. અને વિદ્યાર્થીને આપણા માધ્યમ દ્વારા કહું, સહેજ પણ ગભરાવાની જરૂર નથી, આપણામાં જાગૃતતા આવી ગઈ છે, બસ એ જાગૃતતાને આપણે પકડી રાખવાની છે, સાવચેતી રૂપે આપણે બધી આ ચર્ચાઓ કરીએ છીએ, કોઈ ગભરાવા માટે કાંઈ કોઈ ચર્ચાઓ કરતા નથી, અને ઘરેથી પણ ભણી શકાય છે, એ જ રીતે તૈયારી કરીને એક્ઝામ આપી શકાય છે, જે એક્સટર્નલ જેમ કોર્સિસ ચાલતા હોય છે ને કોલેજનો તો બહુ પ્રશ્ન નથી આવતો બેન, એક નાની ઉંમરના જે બાળકો છે પ્રાઇમરીનો ત્યાં થોડો પ્રશ્ન ઉભો થાય થોડો, પણ છતાં પણ હવે તમે ધીમે ધીમે ડિજિટલ લેસનનો ઉપયોગ કરતા થઈ જશો. અને સાથે હું વાત કરીશ કે વાલીઓને કે ભાઈ છોકરાઓ ઘરમાં છે, નાનું મોટું શું કહેવાય કે એમના વર્તન વ્યવહારમાં થોડો પરિવર્તન પણ આવશે, તો તમે એની સાથે કેવી રીતે વર્તન કરો, અને એ આ એક એવો સમય છે કે જ્યારે બધાને જ એકબીજાના બિહેવિયરને સમજવાની જરૂરિયાત છે. જે સમય અહીંયા સમાપ્ત થાય છે, ડોક્ટર પ્રશાંત માની, ડોક્ટર અશોક પટેલ આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આ બંનેનું ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. તો અત્યારે આપણી સાથે ચર્ચામાં જે રીતે પ્રશાંતભાઈ જોડાવ્યા, એમણે જણાવ્યું સાયકોલોજીકલ કઈ રીતે ઇમ્પેક્ટ જોવા મળી રહી છે, ડોક્ટર અશોક પટેલે જણાવ્યું કે એજ્યુકેશન વિભાગમાં અત્યારે જે તે પગલાઓ ભરવામાં આવ્યા છે ખૂબ જ સરસ છે, અને કઈ રીતે આપણે એક્સેપ્ટ કરીને આગળ વધવું છે. અને તેની સાથે સાથે આપણે એ પણ કહેવા માંગીશ કે જે પણ લોકો ગૂગલ પર કદાચ એ સર્ચ કરતા હશે કે કોરોનાના લીધે કેટલા લોકોની ડેથ થઈ છે, એના કરતાં કદાચ એ સર્ચ કરો કે કેટલા લોકો સાજા થઈ ગયા છે. એવું પણ છે કે જો તમને આની કોઈ પણ અસર જોવા મળે છે, શરદી ઉધરસ કે પછી કદાચ એવું લાગે બી છે કે કોરોનાની અસર છે, તો ગવર્મેન્ટ પૂરી રીતે તૈયાર છે, તમે સાજા પણ થઈ જશો. જે રીતે આ વ્યક્તિએ પગલું ભર્યું છે કે માત્ર શંકાસ્પદ કેસ અને આપઘાત કરી દીધું છે, આટલું વિચારવાની બિલકુલ જરૂરિયાત નથી, સ્પેશિયલી ગુજરાતમાં તો બિલકુલ જરૂરિયાત નથી, કારણ કે ગુજરાતમાં હજી કોઈ પણ પોઝિટિવ કેસો જોવા નથી મળ્યા. તો એટલે માત્ર ને માત્ર સાવધાન રહો, સાવચેતી રાખો, ભયભીત ન થાઓ.